अमेरिका में मंदी नो परछायो आखी दुनिया ने बेचैन करी रह्यो छे। खराब हालत नो सामनो करी रहेली भारत नी टेक इंडस्ट्री माटे आ संजोगो वधारे जोखमी साबित थई रह्या छे। आईटी इंडस्ट्री अने टेक स्टार्टअपे आ मुश्किल समयमांथी बहार निकळवाना जे उपाय शोध्या छे तेमां सौथी ऊपर छे कर्मचारीओने नोकरीमांथी काढी मूकवा। આવી સ્થિતિમાં આખો આઈટી સેક્ટર છટણીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। આઈટી ઇન્ડસ્ટ્રીમાં લેઓફને ટ્રેક કરનારી layoff.fyi અનુસાર આ વર્ષે જૂન સુધી દુનિયાભરમાં ટેક કંપનીઓએ 35,000થી વધારે લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે। સારા ભવિષ્ય અને ઊંચા પગારની આશા રાખી ટેક સેક્ટરમાં આવનારાના સપના પણ તૂટતા નજરે પડી રહ્યા છે। અને એવું પણ નથી કે હાલત ટૂંકા ગાળામાં સુધરી જશે। લેઓફ્સના આંકડા જણાવે છે કે એકલા મે મહિનામાં ટેક સેક્ટરમાં 15,000થી વધારે લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। છટણી કરનારી કંપનીઓની યાદી ઘણી લાંબી છે। જૂનમાં જ ક્રિપ્ટો પ્લેટફોર્મ કોઇનબેઝે પોતાના કર્મચારીઓમાંથી 18%ને પિંક સ્લીપ પકડાવી દીધી। કંપનીના સીઈઓ બ્રાયન આર્મસ્ટ્રોંગે કહ્યું છે કે 10-11 વર્ષ બાદ તેમને ફરી એકવાર મંદીના ભણકારા સંભળાઈ રહ્યા છે। મંદીના આ ડરને કારણે જ ટેક કંપનીઓમાં તાબડતોબ છટણીનું પ્રોગ્રામિંગ શરૂ થઈ ગયું છે। મહત્વની વાત એ છે કે છટણીના આ આંકડા ફક્ત જૂનના છે। આઈટી સેક્ટરમાં કંપનીઓ ફક્ત હાલના કર્મચારીઓને જ પાણીચું પકડાવી રહી નથી, કંપનીઓ નવા હાયરિંગને રોકવાની સાથે તેને ભવિષ્ય માટે પણ ટાળી રહી છે। આ સંખ્યા હજારોમાં છે। એવું નથી કે નાની ટેક ફર્મો કે સ્ટાર્ટઅપ્સ જ આની અસર હેઠળ છે, દિગ્ગજ કંપનીઓ પણ આ આંધીમાં ઉડી રહી છે। મેટા અને ટ્વિટરે પોતાના હાયરિંગને ક્યાં તો સુસ્ત કરી દીધું છે અથવા તો બંધ કરી દીધું છે। નેટફ્લિક્સ, પોલિટોન અને રોબિનહુડે છટણી કરવી પડી છે। દુનિયાભરમાં ઊંચી મોંઘવારી, રશિયા યુક્રેન યુદ્ધ સહિત તમામ ફેક્ટરને કારણે ટેક સેક્ટર મંદીના ચક્રમાં આવી ચૂક્યું છે। ખરાબ હાલતની અસર ટેક સ્ટોક્સ પર પણ જોવા મળી રહી છે। ટેક હેવી નાસ્ડેક ઇન્ડેક્સ આ વર્ષે જાન્યુઆરીથી 30%થી વધુ નીચે આવી ગયો છે। મંદીનો ડર એટલા માટે પણ આ ઉદ્યોગ પર આવી છે કારણ કે 2008 બાદ પહેલીવાર નાસ્ડેકમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે। 2008માં નાસ્ડેક 48% નીચે આવી ગયો હતો। હવે ભલે કેટલાક સર્વે ભારતમાં મંદીની શક્યતાને ઝીરો ગણાવતા હોય, પરંતુ એવું સમજી લો કે જો અમેરિકામાં રિસેશન આવશે તો ભારતની દશા પણ બગડશે। 2008ના સબ પ્રાઇમ ક્રાઇસિસનો ઇતિહાસ બહુ વધારે જૂનો નથી। ભારતના ટેક સ્ટોક્સને જોઈ લો, છેલ્લા 8-9 મહિનામાં કોઈ સ્ટોક 50% તો કોઈ 60% ઘટ્યો છે। TCS, ઇન્ફોસિસ જેવા દિગ્ગજ શેર ઊંધા માથે પટકાયા છે। ઝોમેટો, પેટીએમ જેવાનો ઉલ્લેખ કરવો એટલે કે દાજા પર ડામ આપવા જેવું છે। આ આફત ભારતમાં ટેક સેક્ટરને છટણી માટે મજબૂર કરી રહી છે। ક્રંચ બેઝનો રિપોર્ટ જણાવે છે કે આ વર્ષે ભારતીય સ્ટાર્ટઅપે અત્યાર સુધી 12,000થી વધારે લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે। હાલત તો એટલી હદે ખરાબ છે કે વર્ષના અંત સુધીમાં અંદાજે 60,000 એમ્પ્લોય છટણીનો શિકાર બની શકે છે। ટેક સ્ટાર્ટઅપ્સમાં મોટા પાયે છટણીથી જેને મોટી મોટી આશા સાથે કંપની જોઈન કરી હતી તે તમામ કર્મચારીઓ ડરેલા છે। ભારતનો આઈટી સેક્ટર મોટી સંખ્યામાં અમેરિકા અને યુરોપ પર આધારિત હોવાથી મુશ્કેલીઓ પણ વધારે દેખાઈ રહી છે। આવા સંજોગોમાં અમેરિકામાં મંદી આઈટી સેક્ટરને એક ખરાબ સમયમાં ધકેલી શકે છે। પહેલાથી જ બેરોજગારીનો સામનો કરી રહેલા આપણા દેશ માટે આ જોખમ ખરેખર મોટું છે। જો આ ક્રાઇસિસ વધારે ઘેરું બનશે તો એન્જિનિયરિંગ કોલેજમાંથી નીકળીને સારા પેકેજમાં ટેક કંપનીઓ જોઈન કરવાની આશા રાખતા વિદ્યાર્થીઓના સપના હવામાં લટકી જશે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરી નાઇટ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરી નાઇટ ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।